ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ બે એના વિશે અભ્યાસ કરીશું જેમાં સૌપ્રથમ આપણે સહકારી મંડળી એનો અર્થ લક્ષણો ફાયદા મર્યાદા વિશે અભ્યાસ કરીશું ત્યારબાદ સંયુક્ત હિસ્સાવાળી કંપની કંપનીના અર્થ લક્ષણો ફાયદા મર્યાદા કંપનીના પ્રકારો કંપનીની સ્થાપના વિધિ ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત તથા સહકારી મંડળી અને કંપની વચ્ચેના તફાવત વિશે અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે લઈએ સહકારી મંડળી વૈયક્તિક માલિકી ભાગીદારી અને કંપની આ ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ નફાનો છે અહીંયા એવું કહે છે કે તમે જે અગાઉ ભણ્યા વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢી અને કંપની આ જે ત્રણ સ્વરૂપો છે આ ત્રણેય સ્વરૂપોનો પ્રાથમિક હેતુ નફો કમાવાનો છે નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરી શકે છે દાખલા તરીકે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે કિંમત વધારે વસૂલે વસ્તુના કાળા બજાર કરે વગેરે સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદી પડે છે વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રને અમલમાં મૂકે છે પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે ના હેતુથી અસ્તિત્વમાં આવે છે હવે આપણે સહકારી મંડળીના અર્થ વિશે વાત કરીએ સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે અહીંયા સહકારી મંડળીનો ઉદ્દેશ શું છે કે જે પણ સભ્યો મંડળીમાં જોડાય છે તે બધા જ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને બધા જ સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે સહકારી મંડળીની સરળ શબ્દોમાં વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે ફરીથી વિદ્યાર્થી મિત્રો સહકારી મંડળીની વ્યાખ્યા શું છે તો કે ધંધાકીય વ્યવસ્થાનું એવું સ્વરૂપ કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે રક્ષણ માટે સુરક્ષા માટે સમાનતાના ધોરણે એટલે અહીંયા કોઈ ભેદભાવ નહીં સાથે સાથે સ્વૈચ્છિક રીતે જોડાય છે તેમના ઉપર કોઈ દબાણ કે ફોર્સ કરવામાં આવતો નથી આગળ આપણે સહકારી મંડળીની લાક્ષણિકતાઓ જોઈએ પહેલું લક્ષણ છે એનું સ્વૈચ્છિક મંડળ સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે આ જે સહકારી મંડળી છે તેમાં વ્યક્તિઓ પોતાની મરજીથી જોડાય છે અને સમાનતાના ધોરણે જોડાય છે બીજું છે સરળ સ્થાપના વિધિ કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે ઓછામાં ઓછી દસ વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અન્વયે એટલે કે પ્રમાણે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે એવું કહે છે કે કંપની સ્વરૂપની જે સ્થાપના વિધિ છે જે આપણે આગળ જોવાનું જ છે એ સ્થાપના વિધિ કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે કંપનીની જે સ્થાપના વિધિ છે એ ખૂબ જ લાંબી અને ચોડાભરી છે જ્યારે સહકારી મંડળીની જે સ્થાપના વિધિ છે એ ખૂબ જ સરળ છે જેમાં ઓછામાં ઓછી કોઈ પણ દસ વ્યક્તિઓ ભેગી થઈને સહકારી મંડળીના કાયદા પ્રમાણે મંડળીના જે રજીસ્ટ્રાર હોય જે અધિકારી હોય તેમના સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે નોંધણી થાય કે તરત જ મંડળીને તેના સભ્યોથી કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે ત્યારબાદ બીજું છે સભ્યોની સમાનતા સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણોસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી આ સહકારી મંડળીમાં બધા જ સભ્યોને સમાન હક અને સમાન તક આપવામાં આવે છે મૂડીરોકાણ કે અન્ય કોઈ પણ કારણસર જેટલી મૂડી જે વ્યક્તિ લાવે અથવા તો બીજું કોઈ પણ કારણસર અહીંયા ભેદભાવ રાખવામાં આવતો નથી બધા જ સભ્યોને સમાન દ્રષ્ટિએ જોવામાં આવે છે ત્યારબાદ છે અલગ વ્યક્તિત્વ સહકારી મંડળીની નોંધણી થતાં તેને તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી અહીંયા એવું કહે છે કે સહકારી મંડળીની નોંધણી થતાં તેને તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે કોઈ પણ સભ્યપદ આ સોરી કોઈ પણ સભ્ય મંડળીમાં આવે કે જાય તેનાથી મંડળીના અસ્તિત્વને કોઈ અસર થવાની નથી એટલે કે તેના તેના મંડળીને તેના સભ્યોથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયું છે બીજું અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ એટલે કે મંડળી પોતાના મિલકતો ખરીદી શકશે દેવા કરી શકશે ટૂંકમાં કોઈ વ્યક્તિ જે હક ભોગવી શકે છે તે હક એને અહીંયા મળશે પરંતુ આ કૃત્રિમ વ્યક્તિત્વ છે કાયદેસરનું સોરી કુદરતી વ્યક્તિત્વ નથી અકાઉન્ટમાં તમે શીખ્યા જ છો ત્યારબાદ છે લોકશાહી વહીવટ સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે કંપનીમાં શેરદીઠ મતાધિકાર હોય છે પરંતુ સહકારી મંડળીમાં સભ્યદિત મતાધિકાર હોય છે સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે અહીંયા એવું કે છે કે સહકારી મંડળીનું સંચાલન એ સભ્યો જેટલા પણ છે તેમના વચ્ચે ચૂંટણી થાય છે અને તેમના દ્વારા જે પ્રતિનિધિ પ્રતિનિધિને ચૂંટવામાં આવે તે મંડળીનું સંચાલન કરશે અહીંયા જેમ કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે કંપનીમાં એવું હોય કે તમારી પાસે જેટલા ઇક્વિટી શેર હોય તમે એટલા મત આપી શકો છો પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર છે એટલે કે તમારી મંડળીમાં એક વ્યક્તિ તરીકે સભ્ય તરીકે તમારી પાસે ગમે તેટલા શેર હોય છતાં પણ તમે એક જ મત આપી શકો એટલે કે વ્યક્તિ દીઠ સભ્ય દીઠ તમે એક જ મત આપી શકો સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે વહીવટમાં ભાગ લઈ શકે છે કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમારા એક્ઝામમાં આ વિધાન પૂછાઈ શકે કે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહેવામાં આવે છે તો આ જવાબ તમારે લખવાનો રહેશે વહીવટી સમિતિની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય હોય તે ઉમેદવારી કરી શકે છે વહીવટ ભાગ લઈ શકે છે માટે જ કંપની સ્વરૂપ કરતા મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે ત્યારબાદ એના પછીનું લક્ષણ છે સેવાનો મુખ્ય હેતુ સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે નફાનો હેતુ અહીંયા ગૌણ છે જેમ ભાગી વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢી કંપની સ્વરૂપમાં નફાનો હેતુ મુખ્ય છે એમ અહીંયા સહકારી મંડળીમાં સેવાનો હેતુ મુખ્ય છે અને નફાનો હેતુ ગૌણ રહેશે સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો છે સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ શ્વાશ્રય બને તે માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે પૂરી પાડવાનો છે દાખલા તરીકે ગ્રાહકો જે છે સ જે સભ્યો છે તેમને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળી રહે તેનો તે ઉદ્દેશ અહીંયા સહકારી મંડળીનો રહેશે ત્યારબાદ છે નફાની યોગ્ય વહેંચણી નફાની યોગ્ય વહેંચણી મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે એવું કહે છે કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો જ છે પરંતુ જો આવકનો વધારો થાય તો આ જે નફો વધારાનો આવ્યો છે એ સભ્યો વચ્ચે જે મંડળીના સભ્યો છે તેમની વચ્ચે જ કાયદાની જોગવાઈઓને આધીન રહીને જે કાયદો લાગુ પડે છે તેની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે બાકીનો જે વધતો નફો છે તે સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય છે ત્યારબાદ છે શેરની ઓછી કિંમત સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ શેર ખરીદી મંડળીનો સભ્ય થઈ શકે છે સહકારી મંડળીમાં શેરની જે કિંમત છે ખૂબ જ ઓછી રાખવામાં આવે છે કારણ કે આર્થિક રીતે સધ્ધર ન હોય આર્થિક પરિસ્થિતિ જેની નબળી હોય તે વ્યક્તિ પણ શેર ખરીદીને મંડળીનો સભ્ય બની શકે તેના કારણે અહીંયા શેરની જે કિંમત છે તે ઓછી રાખવામાં આવે છે કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યને આપવામાં આવે છે ત્યારબાદ છે સભ્ય દીઠ મતાધિકાર મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં એટલે કે ઘણા ઘણા બધા શેર પાસે ભલે ન હોય છતાં પણ તે એક જ મત આપી શકે છે સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે સભ્યોમાં સમાનતા ભાઈચારો વધે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ તાલીમ વર્ગોનું આયોજન પણ કરે છે અહીંયા એવું કહે છે કે તમ એક મંડળીના સભ્ય તરીકે તમારી પાસે ભલે ગમે તેટલા મત હોય છતાં પણ તમે એક જ મત આપી શકો છો અને સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ પણ ચૂંટાય છે ને સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે ઉપરાંત તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ તાલીમ વર્ગોનું આયોજન પણ કરે છે ત્યારબાદ રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા સહકારી મંડળીમાં ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેકને માટે સભ્યપદ ખુલ્લું હોય છે ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત હોય છે કહે છે કે સહકારી મંડળીમાં ધર્મ જ્ઞાતિ જાતિના કોઈ જ ભેદભાવ અહીંયા રાખવામાં આવતા નથી દરેક માટે આ સભ્યપદ ખુલ્લું હોય છે ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત હોય છે ત્યારબાદ છે અનિયંત્રિત સભ્ય સંખ્યા વધુ ને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે તે ઉદ્દેશથી સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ રાખવામાં આવ્યું નથી એટલે કે સહકારી મંડળીમાં સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી ગમે તેટલી વ્યક્તિ સભ્ય તરીકે જોડાઈ શકે છે ત્યારબાદ છે સહકારી મંડળીના ફાયદા એમાં પહેલો ફાયદો છે સરળ સ્થાપના વિધિ સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર નથી માત્ર વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકે છે અહીંયા એવું કહે છે આ મુદ્દો જે છે આપણા લક્ષણોમાં પણ આવી ગયો લક્ષણોમાંથી જોઈએ તો આ એનું પહેલું ફાયદો બનશે સરળ સ્થાપના વિધિ સહકારી મંડળીની સ્થાપના માટે કોઈ લાંબી કાયદા વિધિની જ કાયદાકીય વિધિની જરૂર નથી માત્ર દસ વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે જઈને નોંધણી કરાવી શકે છે ત્યારબાદ છે કાયમી અસ્તિત્વ સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ પ્રાપ્ત થાય છે સભ્યોના મૃત્યુ નાદારી કે રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી આ અર્થમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે અહીંયા એવું કહે છે કે સહકારી મંડળીની નોંધણી થાય ત્યારે તેને તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળી જાય છે સભ્યોનું મૃત્યુ થાય નાદારી થાય કે પછી રાજીનામું આપી દે એનાથી મંડળીના અસ્તિત્વને કોઈ જ ફેર પડવાનો નથી આ અર્થમાં મંડળીનું લાંબુ આયુષ્ય હોય છે